સુરતના ચોક બજાર વિસ્તારમાં ઓનલાઈન જુગારની ગેમમાં રૂપિયા ત્રણ લાખ હારી જતા રૂપિયા ન આપવા પડે તે માટે રત્ન કલાકાર દ્વારા અપહરણનું તરકટ રચવામાં આવ્યું હતું અપહરણ થયાની ફરિયાદ મળતા દોડતી થયેલી ચોક પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સ સહિત મોબાઈલ નંબરના સીડીઆરના આધારે રત્નકલાકારને પાંડેસરાના બુડિયા ગામ ખાતેથી ઝડપી પાડ્યો હતો જે રત્નકલાકારની તપાસમાં તેનો ભાંડો ફૂટી ગયો હતો અને પોતે જ અપહરણનું પ્રકટ રચ્યો હોવાની હકીકત જણાવી હતી હાલ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી ચોકબજાર પોલીસે હાથ ધરી છે અઢાર પાંચ બે હજાર ચોવીસના આશરે બે વાગ્યાના સુમારે અરજદાર શ્રી ભરતભાઈ રાઠોડ કે જેઓને એક અજાણ્યા નંબર ઉપરથી ફોન આવેલો કે તમારા દીકરાને જીવતો જોતો હોય તો આ નંબર ઉપરથી ચાર લાખ રૂપિયા મોકલો નકર તમારા દીકરાને મારી નાખશું જે બાબતે અરજદારોને અમુએ રૂબરૂ અઢીએ વાગ્યાના આસપાસ મળતા તેઓના નંબર ઉપરથી અમારી સામે જ ફોન કરેલો અને તેઓને પૈસાની ડિમાન્ડ કરેલી જે બાબતે સુપીરિયર ઓફિસર તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમની મદદથી લઈ અને સતત આ ફોન ઉપર આરોપી સાથે કન્ઝર્વેશન ચાલુ રાખી અને તેની સાથે સતત વાતચીત કરતા રહેલા અને તેઓને પૈસા આપીએ છે પૈસા આપીએ છીએ એ બાબતની સતત લાઇઝનિંગમાં રહેલા અને થોડા સમયમાં જ જે મોબાઈલ નંબર આપેલા હતા એનો ટ્રેસિંગ થઈ જતા જેમાંથી જે મુખ્ય સૂત્રધાર હતો એ મૂળ અરજદારનો પોતાનો સુપુત્ર જ હતો જેઓએ દસ પંદર દિવસ પહેલાં જ એક નવું સિમ કાર્ડ લીધેલું હતું કે જેના નંબર તેના પિતાશ્રીને આપેલા ન હોય જે આરોપીની આગવી ઢબે પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે હું જુગારમાં રૂપિયા હારી ગયો હતો એટલે મારે રૂપિયાની ખાસ જરૂર હતી એટલે મેં આવું તરખેટ રચેલું હતું જેથી કરીને ઉપરી અધિકારીઓના માર્ગદર્શન મુજબ પોલીસને ગેરમાર્ગે દોરવા બાબતની ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને હાર આરોપીની અટક થઈ ગયેલ છે